अगर समाचार में बात करें तो महत्वना समाचार वडोदरा थी सामे आव्या छे। महत्वनुं कही शकाय के वडोदरा में बाळ मजूरो करता बे लोकोने मुक्त करवामां आव्या छे। बे बाळ मजूरोने मुक्त करवामां आव्या छे। एंटी ह्यूमन ट्राफिकिंग युनिटनी प्रसंगनीय कामगीरी सामे आवी छे। साथे ज बातमीने आधारे शहेरनी बे होटलमां दरोडा पाडवामां आव्या हता। लाजवाब तवा फ्राई हॉट चाइनीज होटलमां दरोडा पाडवामां आव्या हता। युनिटना दरोडा दरमियान 24 वर्षनो तरुण मळी आव्यो हतो। तरुणने गोंधी राखी बाळ मजूरी करावता होवानो खुलासो थयो छे। होटल मालिक अजीम उद्दीन शेખની ધરપકડ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં બે માળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે, શું છે વધુ વિગતો? સ્મિતા, વડોદરા શહેરમાં બાળ મજૂરી કરવામાં આવે છે અને બાળકોને ગોતી રાખવામાં આવે છે તેવી વારંવાર ફરિયાદ ઉઠે છે અને આ ફરિયાદના આધારે જ લાજવાબ તવાફરાય જે સયાજીગંજ ખાતે હોટલ આવેલી છે ત્યાં ઘડી પોલીસે રેડ કરી હતી અને ત્યાં ઘડી બે બાળ મજૂરો પકડાયા હતા અને 14 વર્ષનો જે તરુણ શ્રમયોગી હતો એ તરુણ શ્રમયોગીને પૂછતા તેને કીધું હતું કે હોટલના માલિકે એમને ગોતી રાખ્યા છે અને તેમનું આર્થિક શોષણ પણ કરવામાં આવે છે એટલે એમને એક નાની ઓરડીમાં પૂરી રાખવામાં આવ્યા હતા અને નજીવી શ્રમ યોગદાનના આધારે એટલે એમને ઓછા પગારના આધારે તેમની પાસે બાળ મજૂરી કરાવતો હતો અને આવો ગુનો દાખલ કરી અને પોલીસે હોટલ માલિક ઇસરાયલ અજીમ ઉદ્દીન શેખની ધરપકડ કરી છે પરંતુ હાલ પણ કેટલી જગ્યાએ ચાની રેકડી હોય કે હોટલ હોય ત્યાં ઘડી આવા તરુણ શ્રમયોગી કામ કરી રહ્યા છે અને શોષણનો ભોગ બની રહ્યા છે। જી, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો વડોદરામાં બે માળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે।